રીના તારા કેટલા માર્ક્સ આવ્યા પીના મારે ત્રણસો માર્ક આવ્યા અને તારે રીના મારે ત્રણસો વીસ માર્ક્સ આવ્યા એટલે મારે તારા કરતાં વધારે માર્ક્સ આવ્યા ના પીના તારે માર્ક્સ વધુ આવ્યા છે પણ મારે તારા કરતાં ટકા વધારે આવ્યા છે ના એવું ના હોઈ શકે તો તું સમજાવ કેવી રીતે તારે વધુ માર્ક્સ આવ્યા ના તું સમજાવ તારે કઈ રીતે ટકા વધારે આવ્યા મારે ત્રણસો સાહીઠમાંથી ત્રણસો માર્ક્સ આવ્યા છે અને તારે ચારસોમાંથી ત્રણસો વીસ માર્ક્સ આવ્યા છે એટલે મારે ત્યાંસી પોઈન્ટ ત્રણ ટકા થાય અને તારે એસી ટકા થાય મિત્રો અહીંયા આપણે જોયું કે જે સંવાદમાં ટકા વધારે કે ઓછા કઈ રીતે નક્કી કર્યું તો ફક્ત મેળવેલા ગુણ જોઈને નક્કી ના કરી શકીએ કે કોણે વધુ ગુણ મેળવ્યા હશે એના માટે ટકાવારીને ધ્યાનમાં લેવી પડે રીનાના ટકા એંસી છે જ્યારે રીનાના ટકા ત્યાંસી પોઈન્ટ ત્રણ છે હવે કહી શકાય કે રીનાનું પરિણામ વધુ સારું છે ટકા એવા અપૂર્ણકોનો અંશ છે જેનો છેદ હંમેશા સો હોય તેનો ઉપયોગ પરિણામોની સરખામણી કરવા માટે થાય છે